કેમ છો વિદ્યાર્થી મિત્રો, ઈ અભ્યાસ ઉધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું એફઆઈ બીકોમ, અને એમાં આજનું આપણું ચેપ્ટર છે મિત્રો, ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ. મિત્રો, આ ચેપ્ટર આપણા માટે ઘણું જ મહત્વનું છે, બરાબર છે. અમુક વિદ્યાર્થી મિત્રો શું કરશે કે આ ચેપ્ટર થોડું અઘરું છે, એટલે આ ચેપ્ટરને શું કરશે તો ઓપ્શનમાં કાઢી નાખશે. બરાબર, બધાને ખબર હોય છે કે ભાઈ બે દાખલા પરીક્ષામાં પૂછાય 14 માર્ક્સના, એટલે આ ચેપ્ટરને અથવામાં કાઢશે. ગયા વર્ષના વિદ્યાર્થી મિત્રોએ એવું કરેલું કે એમને એવું ખબર પડી બધા ટ્યુશન ક્લાસીસોને, એમાં એવું કહી દીધું હતું કે ભાઈ આ કેવું બની શકે કે આ અથવામાં પૂછાય, એટલે છોકરાઓએ શું કર્યું, આ ચેપ્ટરની તૈયારી ના કરી, શાખાની તૈયારી કરી અને પાકા સર્વેની તૈયારી કરી. પછી પરીક્ષામાં શું થયું, તો પરીક્ષામાં આ ચેપ્ટરનો જે દાખલો 14 માર્ક્સનો પૂછાયો, એના અથવામાં આ ચેપ્ટરનો પાછો બીજો 14 માર્ક્સનો દાખલો પૂછાઈ ગયો. હવે શું થાય, તૈયારી તો બાકીના બે ચેપ્ટરની કરેલી, એની તૈયારી તો કરેલી જ નહીં, એટલે ઘણા બધા છોકરાઓ રડ્યા છે. કેમ કે એમણે તૈયારી આ ચેપ્ટરની કરી નથી, આ ચેપ્ટરના બે દાખલા પૂછાઈ ગયા. એટલે જ કહું છું મિત્રો, પરીક્ષામાં છે ને કોઈ નક્કી નથી હોતું, એટલે તમારે શું કરવાનું કે બધા જ ચેપ્ટરની પરફેક્ટ તૈયારી કરવાની. અને ઓલરેડી આપણા તો બે લેક્ચર તો આપણે, બે ચેપ્ટર તો આપણા મુકાઈ ગયેલા છે, તો બે લેક્ચર જે છે આપણા, એટલે કે બે ચેપ્ટર, એ ચેપ્ટરની તૈયારી અત્યારથી ચાલુ કરી દો. બરાબર, શાખાના જે હિસાબો છે એની જોરદાર તૈયારી કરી નાખો, બધું પાકું કરી નાખો, પાકા સર્વેયાને બી એકદમ પાકું કરી નાખો. અને હવે આજથી આપણે આ ચેપ્ટર ચાલુ કરી દીધું છે, બરાબર છે, તો આ ચેપ્ટરની બી રોજે રોજ તૈયારી કરો. પછી એવું ના થાય કે પરીક્ષાના 3-4 દિવસ પહેલા તમે એવું કહો કે સર મને આ કશું નથી આવડતું, મને સમજાવો, એવું નહીં મિત્રો. પહેલેથી તૈયાર રહેવાનું, પહેલેથી તૈયાર રહેશો તો પરીક્ષામાં પાસ થશો, નહીં તો પરીક્ષામાં ફેલ થશો. પરીક્ષામાં કેટી લાવશો તો પછી બીજા સેમિસ્ટરમાં બી કેટી આવશે, બરાબર છે. એવી રીતે જો તમારી 5 કેટી થઈ ગઈ તો પછી તમને બહુ પ્રોબ્લેમ થઈ જશે, બરાબર છે. કોઈ પણ કેટીની 5 જ વખત તમે એક્ઝામ આપી શકો, પછી તમારા બધા રિઝલ્ટ કેન્સલ થશે. એની કરતા તૈયારી અત્યારથી કરવાનું ચાલુ કરજો, વાંચવાનું હવે બહુ દિવસો બાકી રહ્યા નથી. તો ચાલો મિત્રો, પહેલા આ ચેપ્ટરને આપણે સમજીએ. શું કીધું છે કે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ. તો પહેલા સમજીએ મિત્રો, અહીંયા શું કહેવા માંગે છે, ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર એટલે શું, બરાબર. પછી શું કીધું કે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ, એટલે તમને અહીં બે શબ્દ કીધા છે, કાં તો ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થઈ જાય, કાં તો ભાગીદારી પેઢીનું વેચાણ થઈ જાય. એટલે સર ના ખબર પડી, શું કહેવા માંગો છો, તો એક વસ્તુ યાદ રાખો મિત્રો, કે માની લો કે કોઈ ભાગીદારી પેઢી છે, ભાગીદારી પેઢીમાં માની લો કે 2 કે 3 જણા ભેગા થાય ને કોઈ ધંધો ચાલુ કરે તો એને શું કહેવાય, ભાગીદારી પેઢી. પણ સમય જતા જે ભાગીદારી પેઢી હોય, ભાગીદારી પેઢી બહુ જ આગળ વધે, એટલે કે એમનો જે ધંધો છે એ વિસ્તરણ પામે, બહુ મોટા પાયા પર એમનો ધંધો ચાલુ થઈ જાય, તો એ લોકો શું વિચારશે કે આ જે ભાગીદારી પેઢી છે એ ભાગીદારી પેઢીને આપણે રૂપાંતર કરીએ, એટલે કે એને કન્વર્ટ કરીએ સામા કંપનીમાં. હવે દરેક વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય કે સર ભાગીદારી પેઢીને કંપનીમાં રૂપાંતર કરવાની જરૂર શું, ભાગીદારી પેઢીમાં જ કામ કરીએ તો ના ચાલે. તો કે મિત્રો, એના ઘણા બધા ફાયદા છે. જો ભાગીદારી પેઢીને તમે કંપનીમાં રૂપાંતર કરી નાખો તો એના બી ફાયદા થાય તમને. એક એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું, જો તમારી ભાગીદારી પેઢી છે, બરાબર, તો ભાગીદારી પેઢીમાં ભાગીદારોની જવાબદારી કેવી હોય, અમર્યાદિત હોય, એટલે કે ધંધામાં ગમે તે થાય એની જવાબદારી કોની રહેશે, તો ભાગીદારીની ભાગીદારોની રહેશે. માની લો ધંધો એકદમ દેવામાં જતો રહ્યો, તે બધી જવાબદારી ચૂકવવાની ભાગીદારોને ગમે ત્યાંથી પૈસા લાવવા પડશે, છેલ્લે એમનું ઘર વેચીને પણ પૈસા લાવવા પડે, એટલે કે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. પણ જ્યારે તમે કંપનીમાં રૂપાંતર કરી નાખો તો કંપનીનો ફાયદો છે, કંપનીમાં જવાબદારી કેવી થઈ જાય, મર્યાદિત થઈ જાય, એટલે કંપની જ્યારે નુકસાન થાય તો ઘર વેચીને પૈસા લાવવાની જરૂર ના પડે. જ્યારે ભાગીદારી પેઢીમાં તો અમર્યાદિત જવાબદારી હોય, એટલે પહેલો ડિફરન્સ, બેનો ફાયદો શું, તો કે જે અમર્યાદિત જવાબદારી હતી એ કંપનીમાં આવે કેવી જવાબદારી થશે, મર્યાદિત થઈ જશે. અને બીજી વસ્તુ તમને કહું ને મિત્રો, કે ભાગીદારી પેઢી કરતા કંપની કેવું છે, વિશ્વાસપાત્ર વધારે છે, એની વિશ્વસનીયતા વધારે છે. તમારી ભાગીદારી પેઢી હોય, તમારે પૈસા ઓછી ના જોઈતા હોય, બરાબર છે, તો ઓછા લોકો તમને આવશે. પણ કંપની હોય તો કંપનીમાં લોકોને વિશ્વાસ વધારે હોય, બરાબર છે. એટલા માટે શું થાય કે જ્યારે પણ તમારી જે ભાગીદારી પેઢી હોય, એ ભાગીદારી પેઢી બહુ મોટા પ્રમાણમાં ધંધો ચાલુ કરી દે, બહુ મોટું વિસ્તરણ થાય અને બહુ પ્રગતિ કરે, બરાબર, ત્યારે તમે ભાગીદારી પેઢીમાં એનું રૂપાંતર સામા કરી નાખશો, કંપનીમાં કરી શકશો, બરાબર છે. હવે એક બીજી વસ્તુ આપણે જોઈએ, એવું ના કરવું હોય, રૂપાંતર ના કરો, બરાબર, તો કોઈક બીજી કંપની હોય એ આપણી ભાગીદારી પેઢીને શું કરે, ખરીદી દે. અમુક વાર એવું થાય, માની લો મેં છું, મારો મિત્ર છે વિકાસ છે ને બીજો એક ઇન્દ્રજીત છે, બરાબર, અમે ભાગીદારી પેઢીમાં કામ કરીએ છીએ, બરાબર છે, અમે ધંધો ચાલુ કર્યો કે ભાઈ ઈ અભ્યાસ ઉધા લર્નિંગ એપ કરીને ચાલુ કરીએ ને આપણે મસ્ત ભણાવીએ લોકોને, અમારી ભાગીદારી પેઢી ચાલતી થાય 2-3 વર્ષ થઈ ગયા અને જોરદાર ફેલાઈ ગઈ, બરાબર, બધે આપણું નામ થઈ ગયું. અને માની લો કોઈ કંપની અમને પરચેસ કરી લે, બાયસુસ નું નામ તમે સાંભળ્યું હશે, બાયસુસ વાળા ભાઈ આવે ને અમને એવું કહે ભાઈ તમારી જે પેઢી છે અમને આપી દો, અમે તમને 8 કરોડ રૂપિયા આપી દઈશું કે 8 લાખ રૂપિયા અમે તમને આપી દઈશું,
અમને એવું લાગે કે ભાઈ આમાં તો આપણો પ્રોફિટ છે, એટલે અમારી જે ભાગીદારી પેઢી હતી તે ભાગીદારી પેઢી મેં કોને વેચી દીધી? તો કે બાયજુસ વાળાને. હવે મિત્રો અહીંયા સમજો કે ભાગીદારી પેઢીનું તમે કંપનીમાં રૂપાંતર કરો, કાં તો તમારી જે ભાગીદારી પેઢી છે એને તમે વેચી દો છો કોઈ કંપનીને. તો હવે માની લો મારું જ ઉદાહરણ મેં લ્યો કે આપણી જે આપણી પોતાની ચેનલ છે બરાબર છે, કઈ? તો કે ધ લર્નિંગ એપ, હા ઈ અભ્યાસ ધ લર્નિંગ એપ. હવે એને આપણે કોને વેચી દીધી? તો કે બાયજુસ વાળાને. તો તમે વિચાર કરો, જ્યારે હું મારી ભાગીદારી પેઢી આ બાયજુસ વાળાને વેચીશ તો શું ફ્રી ઓફ કોસ્ટ વેચીશ, મફતમાં આપી દઈશ? તો કે ના સર, મફતમાં તો કેવી રીતે આપવાના? પાંચ વર્ષની મારી મહેનત હોય અહીંયા બરાબર, મેં કેટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, કેવી રીતે મારી ક્રેડિટ બનાવી હોય બરાબર. અત્યારે હું તમને વાત કરું કે એસવાય ની ટીવાય ની પરીક્ષા હતી મિત્રો, અમારો થોડો કોર્સ બાકી હતો તો અમે 14-15 નાઇટ કન્ટિન્યુ કરી, વચ્ચે ખાલી 1-2 નાઇટ જ અમે આરામ કર્યો છે, બાકી આખી આખી નાઇટ અમે વિડીયો બનાવ્યા છે અને યુટ્યુબ પર મૂક્યા છે. તો આટલી બધી આપણે મહેનત કરી હોય ને પછી જ્યારે આપણે આપણો ધંધો કોઈને વેચીએ તો આપણે મફતમાં થોડા વેચવાના બરાબર છે. એટલે જ્યારે કંપનીને હું વેચીશ બરાબર, મારી જે ભાગીદારી પેઢી છે હું બાયજુસ વાળાને વેચીશ, તો હું શું કરીશ એના બદલામાં કઈ કિંમત નક્કી કરીશ બરાબર, કે ભાઈ જો તારે મારો ધંધો જોઈતો હોય તો આટલા કરોડ રૂપિયા મને આપી દે બરાબર છે. તો બાયજુસ વાળા મને એટલા રૂપિયા આપશે તો આને શું કહેવાશે? ખરીદ કિંમત કહેવાશે. સિમ્પલ વસ્તુ છે, તમને ખબર પડતી જ હશે. હું મારો ધંધો જ્યારે બાયજુસ ને વેચીશ તો શું કહીશ બરાબર? મારા ધંધાની કિંમત નક્કી કરવામાં આવશે બરાબર, મારા ધંધાની એક કિંમત નક્કી કરવામાં આવશે કે ભાઈ આ ધંધાની કિંમત આટલી છે, કે 5 કરોડ રૂપિયા છે કે 10 કરોડ રૂપિયા છે. તો હવે શું કરશે બાયજુસ વાળો? શું કરશે? મને 10 કરોડ રૂપિયા મને આપશે તો હું મારો ધંધો એને વેચી મારીશ બરાબર. હવે બીજું શું થશે, એ 10 કરોડ રૂપિયા એ મને આપશે તો જરૂરી નથી કે એ 10 કરોડ રૂપિયા મને રોકડા જ આપે. એ અમને પૂછે બાયજુસ વાળો, આઈ મને એવું પૂછે કે ભાઈ તારે તમારી જે ભાગીદારી પેઢી છે એ હું તમને 10 કરોડ રૂપિયામાં ખરીદવા તૈયાર છું, પણ તમે બોલો તમારે શું જોઈએ છે? 10 કરોડ રૂપિયા રોકડા જોઈએ છે કે પછી અમે અમારી કંપનીના તમને ઇક્વિટી શેર આપીએ કે થોડા પ્રેફરન્સ શેર આપી દઈએ બરાબર, કાં તો પછી થોડા રોકડ આપીએ? તો અમે એવું કહીએ કે કામ કરો, તમારી કંપનીના જો 10 કરોડ રૂપિયા છે, 10 કરોડમાંથી 5 કરોડના તમે અમને ઇક્વિટી શેર આપો, 3 કરોડના પ્રેફરન્સ શેર આપી દો અને 2 કરોડ રૂપિયા રોકડા આપી દો બરાબર. તો આ બધાનો સરવાળો કરીશ તો મારી શું થઈ જશે? ખરીદ કિંમત. એટલે મિત્રો જ્યારે પણ ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય કે ભાગીદારી પેઢી જ્યારે વેચવામાં આવે તો સૌથી પહેલા પ્રશ્ન શું ઊભો થાય કે ખરીદ કિંમત. ખરીદ કિંમત કેવી રીતે નક્કી કરવી? તો ખરીદ કિંમત તો નક્કી કરવી પડે. આપણે તમે જ્યારે તમારું મકાન વેચો છો તો તમે તમારા મકાનની ખરીદ કિંમત નથી નક્કી કરતા કે ભાઈ હા આટલા રૂપિયામાં મારે વેચવાનું છે. એક વ્યક્તિ માટે એ વેચાણ કિંમત હોય, બીજા વ્યક્તિ માટે એ શું કહેવાય? ખરીદ કિંમત કહેવાય. તો આપણે અહીંયા નામ શું આપીશું? ખરીદ કિંમત આપીશું. તો મિત્રો આશા રાખું છું કે તમને આ ચેપ્ટરનો બેઝિક તમને ખબર પડી હશે બરાબર છે. એક વ્યક્તિ અહીંયા ખરીદનાર હોય અને એક વ્યક્તિ અહીં વેચનાર હોય. વેચનાર કોણ? તો કે ભાગીદારી પેઢી એ વેચનાર છે અને ખરીદનાર કોણ? તો કે કંપની છે બરાબર. જો ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કરીએ ને તો પણ ભાગીદારી પેઢીને આપણે વેચનાર બનાવવાની, અને જે કંપનીમાં આપણે રૂપાંતર કરવાનું હોય એને આપણે એવું માની લેવાનું કે ખરીદનાર કંપની છે બરાબર. ને અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે ખાલી ફક્ત ભાગીદારી પેઢીના ચોપડે જ, એટલે કે વેચનારના ચોપડે જ બધો અભ્યાસ આપણે કરવાનો છે, કંપની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. તો મિત્રો સૌથી પહેલા અહીંયા મોટા મોટો પ્રશ્ન ઉભો એ થાય કે ભાઈ ખરીદ કિંમત કઈ રીતે શોધવી? તો અહીંયા ધ્યાન આપજો, ખરીદ કિંમતની ગણતરી. ખરીદ કિંમતની ગણતરીની પદ્ધતિઓ બરાબર, શું કીધું? ખરીદ કિંમતની ગણતરીની પદ્ધતિઓ. તો મિત્રો ખરીદ કિંમત શોધવાની પદ્ધતિ કેટલી છે? ટોટલ 2 પદ્ધતિ છે બરાબર છે. ટોટલ 2 પદ્ધતિ છે ખરીદ કિંમત શોધવાની. એક પદ્ધતિ કઈ છે તે તમને કહી દઉં કે અવેજની પદ્ધતિ. કઈ પદ્ધતિ? અવેજની પદ્ધતિ બરાબર. બીજી કઈ પદ્ધતિ છે? એક અવેજની પદ્ધતિ ખબર પડી ગઈ. બીજી તમને કીધું છે ચોખ્ખી મિલકતની પદ્ધતિ. ચોખ્ખી મિલકતની પદ્ધતિ બોલાટલું ખબર પડી. એટલે મિત્રો ખરીદ કિંમત શોધવાની 2 પદ્ધતિ, એક તો અવેજની પદ્ધતિ અને એક ચોખ્ખી મિલકતની પદ્ધતિ. હવે મિત્રો આપણને પ્રશ્ન એ થાય
કે અહીં ધ્યાન આપજો અવેજની પદ્ધતિ એટલે શું મિત્રો અવેજની પદ્ધતિનો મતલબ અત્યારે મેં એક ઉદાહરણ આપેલું બરાબર કે આપણી જે ઈ અભ્યાસ સુધ લર્નિંગ એપ છે એને કોણે પરચેસ કરી લીધી તો કે બાયજુસ વાળાએ તો બાયજુસ વાળાએ તમને શું શું કીધું કે ભાઈ તમારા ધંધાની કિંમત કેટલી છે તો 10 લાખ રૂપિયા તો બાયજુસ વાળો મને આઈને પૂછે કે ભાઈ તમારો ધંધો હું 10 લાખ રૂપિયા 10 કરોડ રૂપિયામાં ખરીદેલો છું બરાબર ચાલો એના બદલામાં તમારે શું જોઈએ મેં એમને એવું કહી દઉં કે ભાઈ 5 લાખના ઇક્વિટી શેર આપો 3 લાખના પ્રેફરન્સ શેર અને 2 લાખ રૂપિયા રોકડા એટલે કે ખરીદ કિંમત પેટે કયો કયો અવેજ મળશે દાખલામાં આપી દીધું હોય જો અહીંયા કહી દીધું છે ખરીદ કિંમત પેટે શું મળશે તમે કે 5 લાખના ઇક્વિટી શેર 2 લાખના 3 લાખના પ્રેફરન્સ શેર અને 2 લાખ રૂપિયા રોકડા એટલે ખરીદ કિંમત પેટે જે રકમ મળવાની છે એ બધી રકમ દાખલામાં આપી દીધી હોય તો એને કહેવાય અવેજની પદ્ધતિ બરાબર એક ઉદાહરણ આપું છું 2 દાખલા અહીંયા કરીને બતાવું છું એબી નામની ભાગીદારી પેઢીને સાહસ લિમિટેડે ખરીદી લીધી ખરીદ કિંમત પેઢે 5 લાખના ઇક્વિટી શેર રૂપિયા 3 લાખના પ્રેફરન્સ શેર ને રૂપિયા 2 લાખ રોકડા ચૂકવ્યા અને ખરીદ કિંમત પેટે આપણે શું આપ્યું જો અહીં ધ્યાન આપજો મિત્રો આ શબ્દ પર ધ્યાન આપો ખરીદ કિંમત પેટે આપણે શું આપ્યું તો ખરીદ કિંમત પેટે 5 લાખના શું આપી દીધા ઇક્વિટી શેર આપ્યા 3 લાખના શું આપ્યા તો કે પ્રેફરન્સ શેર આપ્યા અને 2 લાખ રૂપિયાના શું આપ્યા રોકડા આપ્યા બરાબર છે તો આ બધાનો જે સરવાળો તમારો જે થશે એ સરવાળાને તમારે શું નામ આપવાનું તો કે એને નામ આપવાનું આપણે ખરીદ કિંમત તો મિત્રો ખરીદ કિંમત શોધવી હોય તો સૌથી પહેલા તમારે લખી દેવું પડશે અહીંયા ઇક્વિટી શેર કેટલાના છે ઇક્વિટી શેર તો કે 5 લાખના ઇક્વિટી શેર ચલો પ્રેફરન્સ શેર કેટલાના તો કે પ્રેફરન્સ શેર અહીંયા આવી ગયા કેટલાના 3 લાખ અને પછી રોકડા કેટલા એવા રોકડ તો રોકડ આપણે અહીં 2 લાખ બરાબર આનો આપણે સરવાળો કરીએ તો 5 ને 3 8 ને 2 કેટલા 10 લાખ તો મિત્રો આ તમારી શું આવી ગઈ આ તમને મળી ગયું ખરીદ કિંમત બોલો કહો પડી તો કે આપણી ખરીદ કિંમત આવી ગઈ મિત્રો બરાબર છે હવે બીજી એક પદ્ધતિ કહું મિત્રો અહીં ધ્યાન આપજો એક બીજો દાખલો આપું તમને આ જ રીતે એક્સ વાય નામની ભાગીદારી પેઢીને સંતોષ લિમિટેડે ખરીદી લીધી બરાબર સંતોષ લિમિટેડ નામની જે કંપની છે એ શું કરે છે કે એક્સ વાય નામની ભાગીદારી પેઢીને ખરીદી લે છે કેટલામાં ખરીદી લીધી અને ખરીદ કિંમત પેઢે રૂપિયા 5 લાખના ઇક્વિટી શેર 3 લાખના પ્રેફરન્સ શેર અને મેં તો અહીંયા 4 લાખ કરી નાખી અને બાકીની રકમ રોકડમાં ચૂકવી બરાબર ચાલો મિત્રો હવે હું તમને એવું કહું કે આની ખરી કિંમત તમે શોધી નાખી
આની ખરી કિંમત તમારે શોધી હોય તો તમે કઈ રીતે શોધો? તો અહીંયા ધ્યાન આપજો, અહીંયા શું કીધું છે, એક્સ વાય નામની ભાગીદારી પેઢીને સંતોષ લિમિટેડે ખરીદી લીધી અને ખરીદ કિંમત પેઢી રૂપિયા 4 લાખ ના શું આપી દીધા, ઇક્વિટી શેર. ચાલો તો ખરીદ કિંમત આપણે શોધીએ, તો ખરીદ કિંમત કઈ રીતે શોધાય, તો કે ઇક્વિટી શેર કેટલા લખી દેવાના 4 લાખ, પછી પ્રેફરન્સ શેર કેટલા ના છે, તો કે પ્રેફરન્સ શેર 3 લાખ ના પ્રેફરન્સ શેર છે, અને બાકીની રકમ કેવી રીતે ચૂકવીએ, રોકડ. હવે મને કહો સ્ટુડન્ટ, અહીંયા એક શબ્દ છે બરાબર, આ શબ્દ તમારી ચોપડીમાં ઘણી વાર આવશે, બાકીની રકમ રોકડમાં ચૂકવી. બોલો હવે બાકીની રકમ રોકડમાં ચૂકવી એનો મતલબ શું થાય? બોલો હવે તમને કોઈ એવું કહી દે કે ભાઈ 4 લાખ રૂપિયાના ઇક્વિટી શેર, 3 લાખ રૂપિયાના પ્રેફરન્સ શેર અને બાકીના રૂપિયા કેવા ચૂકવ્યા, રોકડમાં ચૂકવ્યા, તો શું તમને ખબર પડે કે બાકીના કેટલા પૈસા રોકડમાં ચૂકવ્યા હશે? તો કે ના સર, બાકીની રોકડ ચૂકવી કેટલી ચૂકવી એ ખબર પડી શકે નહીં, એટલે આપણને આપણી પાસે અહીંયા રોકડ ખબર નથી. જો મિત્રો આપણને અહીંયા રોકડ નથી ખબર કે આપણે રોકડ કેટલી ચૂકવી, ખાલી શું કીધું, બાકીના પૈસા રોકડા ચૂક્યા, એટલે બાકીના પૈસા રોકડા ચૂક્યા, પણ બાકીના કેટલા પૈસા રોકડા ચૂક્યા આપણને તો કઈ ખબર જ નથી. તો મિત્રો અહીંયા જો આ બે પદ્ધતિમાં તમને કઈ ખબર પડે છે, તો કે આ પદ્ધતિમાં શું કીધું છે કે ખરીદ કિંમત પેટે જે અવેજ આપવાનો છે, અવેજ એટલે ખબર પડે, ખરીદ કિંમત પેટે તમારે કયો અવેજ આપવાનો છે, અવેજ આપવો એનો મતલબ કે ખરીદ કિંમતના બદલામાં તમારે જે કંઈ આપવાનું હોય તે, બરાબર. તો ખરીદ કિંમતના બદલામાં તમારે જે જે વસ્તુ આપવાની હોય એ બધી વસ્તુ તમારા દાખલામાં આપી દીધી હોય, તો કે આપણે જે ખરીદી કરી એના બદલામાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રોકડ બધું આપી દીધું છે, તો મિત્રો આ પદ્ધતિને આપણે ઓળખીશું અવેજની પદ્ધતિ. કઈ પદ્ધતિ? અવેજની પદ્ધતિ. તો અવેજની પદ્ધતિનો મતલબ એવો થાય, અવેજની પદ્ધતિનો મતલબ એવો થાય મિત્રો કે ખરીદ કિંમતના બદલામાં જેટલી રકમ આપવાની હોય એ બધી જ રકમ દાખલામાં આપી દીધી હોય, બરાબર છે. અને બીજી એક પદ્ધતિ છે મિત્રો, એને આપણે નામ આપીશું અને કહેવાશે ચોખ્ખી મિલકતની પદ્ધતિ. કઈ પદ્ધતિ? તો કે ચોખ્ખી મિલકતની પદ્ધતિ. બંને વચ્ચે ફરક શું છે? તો બંને વચ્ચે બહુ મોટો ફરક છે મિત્રો. અહીંયા ખરીદ કિંમત પેટે જે જે રકમ આપવાની હોય એ બધી જ આપી દીધી છે. જુઓ અહીંયા ઇક્વિટી શેર પેટે કેટલા રકમ ચૂકવવાના તે આપી દીધી છે, પ્રેફરન્સ શેર પણ આપી દીધા છે, રોકડ કેટલી ચૂકવવાની બધું કહી દીધું છે, એટલે આપણે બધાનો સરવાળો કરી દેવાનો. પણ અહીંયા શું હશે, ચોખ્ખી મિલકતની પદ્ધતિમાં કોઈક એક વસ્તુ મિસિંગ હશે, કોઈ એક વસ્તુ મિસિંગ હશે. કાં તો તમને કેવા શબ્દ દેખાશે, તમારા દાખલામાં આવા શબ્દ દેખાઈ શકે છે કે બાકીની રકમ, બાકીની રકમ રોકડમાં ચૂકવી, રોકડમાં ચૂકવી, અથવા તમને એવું કીધું હોય કે બાકીના ઇક્વિટી શેર ચૂકવ્યા, કાં તો બાકીના પ્રેફરન્સ શેર આપ્યા, બાકીના પ્રેફરન્સ શેર આપ્યા. ચલો આવું તમારા દાખલામાં તમને કીધું હોય બરાબર કે બાકીની રકમ રોકડમાં ચૂકવી, બાકીના ઇક્વિટી શેર ચૂકવ્યા, બાકીના પ્રેફરન્સ શેર ચૂકવ્યા. અરે આપણને કેવી રીતે ખબર પડે કે બાકીની રકમ કેટલી છે, એટલે આ બધી વસ્તુ અહીંયા શું કહેવાય મિત્રો, આ બધી વસ્તુ અહીંયા મિસિંગ કહેવાય. શું કહેવાશે? મિસિંગ કહેવાશે. એટલે જ્યારે પણ તમારા દાખલામાં કોઈ એક વસ્તુ મિસિંગ હોય તો તમારે સમજી લેવાનું કે આ કઈ પદ્ધતિનો દાખલો છે, ચોખ્ખી મિલકતની પદ્ધતિનો દાખલો છે, બરાબર છે. તો જ્યારે અવેજની પદ્ધતિ હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી, બધું આપી દીધું હોય. હવે પ્રશ્ન એ થાય કે સર ચોખ્ખી મિલકતની પદ્ધતિ એટલે શું? તો ચોખ્ખી મિલકતની પદ્ધતિ જોઈએ. અવેજની પદ્ધતિ તમને ખબર પડી ગઈ ને, અવેજની પદ્ધતિમાં તમને શું કીધું હોય, તો કે ખરીદ કિંમત પેટે જે જે રકમ આપવાની હોય તે આપી દીધી હોય, બધી જ રકમ આપી દીધી હોય. ચાલો અહીંયા લખી દઈએ, તો અહીંયા આપણે એવું લખી શકીએ કે ખરીદ કિંમત પેટે ખરીદ કિંમત પેટે ચૂકવવાના બધા અવેજ, બધા જ અવેજ દાખલામાં આપી દીધા હોય. બરાબર, ખરીદ કિંમત પેટે ચૂકવવાના બધા જ અવેજ દાખલામાં આપી દીધા હોય
तो तेने अवेजनी पद्धति कहे छे। अवेजनी पद्धति कहे छे तो तेने कई पद्धति कहेवाय तो तेने कहेवाशे अवेजनी पद्धति कहेवाशे। बराबर छे? तमने प्रावत ऊपर ध्यान રાખજો। अवेजनी पद्धति कोने कहेवाय कि खरी किंमत पेटे चुकवाना बधा જ अवेज આપી દીધા હોય એટલે ખરી કિંમત પેટે કઈ કઈ રકમ ચૂકવવાની છે બધી જ આપી દીધી હોય તો તમારે એની કઈ પદ્ધતિ કહેવાય? અવેજની પદ્ધતિ। તો અવેજની પદ્ધતિમાં ખરી કિંમત કઈ રીતે શોધાય? તો કે એમાં તમને કહી દીધું હોય ઇક્વિટી શેરની સંખ્યા આપી દીધી હોય, પ્રેફરન્સ શેર કેટલા ચૂકવવાના છે પ્રેફરન્સ શેર કેટલા ચૂકવવાના છે એ પણ આપી દીધું હોય, બરાબર, ડિબેન્ચર હોય તો ડિબેન્ચર આપવાનો હોય તો ડિબેન્ચર કહી દીધા હોય, અને રોકડ કીધી હોય, એટલે આ બધા શું કહેવાય મિત્રો? અવેજ કહેવાય। અને આ અવેજનો આપણે શું કરીએ? સરવાળો કરીએ। તો આને આપણે કઈ પદ્ધતિ કહીશું? અવેજની પદ્ધતિ। ચાલો હવે ચોખ્ખી મિલકતની પદ્ધતિ જોઈએ આપણે। ચોખ્ખી મિલકતની પદ્ધતિ ચોખ્ખી મિલકતની પદ્ધતિ જ્યારે દાખલામાં ખરીદ કિંમત પેટે ચૂકવવાના બધા અવેજ પૈકી કોઈ એક અવેજ ની રકમ આપવામાં આવી ન હોય જો મિત્રો અહીંયા અવેજનો મતલબ શું થાય? અહીં અવેજનો મતલબ આપણે ઇક્વિટી શેર ધારીશું, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અને રોકડ, એટલે હવે અહીંયા શું કીધું? ખરીદ કિંમત પેટે ચૂકવવાના બધા અવેજ, તો ખરીદ કિંમત પેટે ચૂકવવાના બધા અવેજ છે। જો ખરીદ કિંમત પેટે ચૂકવવાના અવેજ કયા કયા? ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અને રોકડ, આ શું છે? અવેજ છે। તો આ બધાની કિંમત આપી દીધી હોય તો અવેજની પદ્ધતિ, બરાબર। પરંતુ જ્યારે દાખલામાં ખરીદ કિંમત પેટે ચૂકવવાના બધા જ અવેજ એટલે કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અને રોકડ પૈકી કોઈ એક અવેજની રકમ ના આપી હોય, તો કે આ ચારે ચારમાંથી કોઈ એક રકમ દાખલામાં ના આપી હોય, બરાબર, કાં તો ઇક્વિટી શેરની રકમ ના આપી હોય, કાં તો પ્રેફરન્સ શેરની રકમ ના આપી હોય, કાં તો આની રકમ ના આપી હોય, કાં તો આની રકમ ના આપી હોય, તો એને કહેવાય ચોખ્ખી મિલકતની પદ્ધતિ। આપવામાં આવી ન હોય ત્યારે ચોખ્ખી મિલકત નો ઉપયોગ થાય, હવે આપણે અહીંયા લખીએનું સૂત્ર, ચોખ્ખી મિલકતનું સૂત્ર શું? તો અહીંયા આપણે લખીશું મિત્રો, ચોખ્ખી મિલકત બરાબર ચોખ્ખી મિલકત શોધવી હોય તો મિત્રો યાદ રાખજો, ચોખ્ખી મિલકત કઈ રીતે શોધાય? તો કે લઈ લીધેલ મિલકતો બરાબર, લઈ લીધેલ મિલકતો, જેટલી પણ લઈ લીધેલ મિલકતો હોય બધી મિલકતો અહીંયા લખવાની, બરાબર, ને કઈ કિંમતે લખવાની? હંમેશા બજાર કિંમતે। કઈ કિંમતે લખવાની? હંમેશા બજાર કિંમત। બજાર કિંમત એટલે ચોપડી કિંમત, એમાંથી તમારે બાદ કરી દેવાનું મિત્રો, બાદ લઈ લીધેલ દેવા। તો લઈ લીધેલ દેવા એ પણ બજાર કિંમતે, દાખલામાં જે કીધું હોય તે જ કિંમતે લખવાના, બરાબર છે। તો આ તમને અહીંયા શું મળી જશે મિત્રો? અહીંયા તમને મળી જશે ખરીદ કિંમત, અહીંયા પણ બજાર કિંમત જ આવશે, તો આ તમને ખરીદ કિંમત મળે મિત્રો। ખરીદ કિંમત તમારે કઈ રીતે શોધવાની? ફરીવાર કહી દઉં છું, ચોખ્ખી મિલકતની પદ્ધતિ ખરીદ કિંમત શોધવાની હોય તો લઈ લીધેલ મિલકતો લખવાની, જેટલી પણ મિલકતો લઈ લીધી હોય। જો અહીંયા શબ્દ પર ખાસ ધ્યાન આપો, અહીં શબ્દ શું? લઈ લીધેલ મિલકત। તમારા પાકા સર્વેમાં બધી બહુ મિલકતો હશે, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, સ્ટોક, દેવાદારો, લેણી મૂડી,
અગાઉથી ચૂકવેલો ખર્ચ હશે, બરાબર, માલ સામાન, ઘણી બધી વસ્તુ હશે પાકા સર્વેમાં. શું એ બધી મિલકતોનો સરવાળો અહીંયા કરવાનો? તો કે ના સર, બધી મિલકતોનો સરવાળો અહીં કરવાનો નથી. પણ જે નવી કંપની હોય એ નવી કંપની ભાગીદારી પેઢીની જે જે મિલકતો ખરીદી લે એનો સરવાળો તમારે અહીંયા કરવાનો. અને એમાંથી જે નવી કંપની જે છે એ કંપની શું કરશે, જે ભાગીદારી પેઢીના જે દેવા હશે એ દેવા ચૂકવવાની જવાબદારી પણ સ્વીકારશે. તો જે દેવાની જવાબદારી સ્વીકારશે એ દેવાની કિંમત જ તમારે વાત કરવાની. એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, અહીંયા આપણે પાકું સર્વે બનાવીએ નાનું હતું. અહીંયા માની લો કે જમીન, મકાન, યંત્રો, સ્ટોક, દેવાદારો, બરાબર, આ બાજુ માની લો કે લેણદારો છે, દેવી હુંડી, પ્રોવિડન્ટ ફંડ. મિત્રો અહીં સમજવાનો પ્રયત્ન કરજો. હવે માની લો કે અહીંયા તમને શું કીધું છે કે લઈ લીધેલ મિલકતો, તો અહીંયા જો મિલકત કેટલી છે, જમીન, મકાન, યંત્રો, સ્ટોક અને દીવાલ, શું આ બધી મિલકત અહીંયા લખવાની? બધી મિલકત અહીં લખવાની? તો કે ના સર, અહીંયા બધી મિલકતો લખવાની નહીં. અહીં કઈ મિલકતો લખવાની? તો કે અહીંયા જે મિલકતો છે એ મિલકતોમાંથી જે જે મિલકત લઈ લીધી હોય તે જ લખવાની. માની લો કે જમીન લઈ લીધી નવી કંપનીએ, મકાન લઈ લીધું, સ્ટોક લઈ લીધો અને દીવાદાર લખી દેવાનું. તો ખરીદ કિંમતમાં જમીનનો સમાવેશ થાય, મકાનનો સમાવેશ થાય, સ્ટોકનો સમાવેશ થાય, દીવાદારોનો સમાવેશ થાય, યંત્રોનો સમાવેશ થાય? તો કે ના થાય. અર્ધકી સર એવું કેમ? એક વસ્તુ સમજો, ખરીદ કિંમત એટલે શું? તમે કોઈ દુકાનમાં કપડા લેવા જાઓ, બરાબર, તો દુકાનમાં કેટલા ટાઈપના કપડા હોય, તો એનો મતલબ શું? દુકાનમાં જેટલા કપડા હોય બધાનો તમે સરવાળો કરી દો એને તમારી ખરીદ કિંમત કહેવાય? કે પછી દુકાનમાંથી તમે ખાલી જેટલા શર્ટ અને પેન્ટ ખરીદો કે તમે ડ્રેસ ખરીદો એનો સરવાળો કરો એને ખરીદ કિંમત કહેવાય? તો મિત્રો થોડું લોજિક લગાવો તો તમને ઓટોમેટિક આપણી જાતે જ ખબર પડી જાય કે ખરીદ કિંમત કહેવાય કોને. અમુક લોકો શું કરે છે, સરે ભણાવી દીધું, ચાલો બધી મિલકતોનો સરવાળો, એટલે એવું થોડું હોય. ખરીદ કિંમત, આ માની લો કે આ દુકાન છે, આ દુકાનમાં તમે ગયા, આ વ્યક્તિ છે, બરાબર, આ દુકાનમાં એને એન્ટર થયો, તો આ દુકાનમાં એ જોશે ભાઈ કેટલી મિલકતો છે, તો કે આટલી મિલકતો છે, બરાબર. એનો મતલબ શું કે આ બધી મિલકત લઈ લેશે? ના, આમાંથી માની લો કે એને ખાલી જમીન લીધી, તો એના માટે ખરીદ કિંમત કઈ કહેવાય? જમીનના જે પૈસા ચૂકવશે તે જ ખરીદ કિંમત. ખરીદ કિંમત એક વ્યક્તિ માટે ખરીદ કિંમત કહેવાય, એક વ્યક્તિ માટે વેચાણ કિંમત કહેવાય, જે વેચે છે એના માટે વેચાણ કિંમત, જે ખરીદે છે એના માટે ખરીદ કિંમત. એટલે કહેવાનો મતલબ કે જો તમને ના ખબર પડે તો તમારે પાકા સર્વેયાને એક દુકાન માની લેવાની. પાકું સર્વે એક શું છે, દુકાન છે. અને એમાંથી તમારે વિચારવાનું કે જે નવી કંપની છે, નવી કંપનીએ કઈ કઈ વસ્તુ ખરીદી. હા, અમુક વાર બધી મિલકત પણ લખવામાં આવે. માની લો કે કોઈ બોજ માલદાર વ્યક્તિ હોય, દુકાનની બહાર ગયો, આખી આખી દુકાન જ, આખી દુકાનમાં જેટલું છે ને બધું મારું, આખો ધંધો તું મને આપી દે, તો પછી બધાનું ટોટલ કરવું પડે. પણ આપણી જેવા સામાન્ય માણસ તો એ દુકાનમાં જાય તો શું, તમે જેટલા કપડા અંદર મૂક્યા હોય બધા લઈને ઘેર આવી જાઓ? તો કે ના, એવું કોઈ દિવસ ના બને. એટલે તમારે શું કરવાનું મિત્રો, અહીંયા શબ્દ તમને કહી દીધો છે, લઈ લીધેલ મિલકતો. આમાંથી માની લો આ વ્યક્તિએ શું લીધું, જમીન લીધી, પછી યંત્રો લીધા, દેવાદારો લીધા, તો આ ત્રણે ત્રણનો શું કરવાનો સરવાળો. અને આ દેવામાંથી જો આ વ્યક્તિએ લેણદારો લઈ લીધા અને બીજું શું લીધું, પ્રોવિડન્ટ ફંડ, તો જે નથી લીધું તેને નહીં લખવાનું, બરાબર. અહીંયા શું નથી લીધું, તો કે સ્ટોક નથી લીધો, સ્ટોક નહીં લખવાનું. બોલો મારી વાત ખબર પડે છે? તો અહીંયા ધ્યાન આપજો મિત્રો, લઈ લીધેલ મિલકતો અને લઈ લીધેલ દેવા જ માઇનસ કરવાના. હવે પ્રશ્ન થાય કે કઈ કિંમતે થાય? તો મિત્રો હંમેશા બજાર કિંમતે થાય. તમે કોઈ દુકાનમાં જાઓ તો દુકાનમાં બે કિંમત હોય. એક કિંમત કઈ, પેલો દુકાનદાર જે કિંમતે લાવ્યો હોય તે, તો એને કઈ કિંમત કહેવાય, ચોપડી કિંમત કહેવાય અથવા એની મૂળ કિંમત કહેવાય. શું તમે મૂળ કિંમત આપી ના આવો છો? તમે જ્યારે દુકાનમાં કોઈ વસ્તુ ખરીદવા જાઓ છો તો શું કરો, તમે માની લો કે મેં દુકાનદાર છું ને તમે ખરીદનાર છો, માની લો હું કોઈ વસ્તુ 200 રૂપિયામાં લાવ્યો છું, તો શું તમે મને 200 રૂપિયામાંથી જ તમે મારી પાસે ખરીદશો? તો કે ના, હું એની પ્રાઇસ નક્કી કરીશ, હું તમને કહીશ 400 રૂપિયાના, પછી ભાવતાળ થશે, નક્કી થશે, પછી તમે કહેશો છેલ્લા 300 આપો, મેં કહે ઓકે ચાલ 300 લઈ જાય. તો કઈ કિંમત લખાય હંમેશા? જે બજારમાં નક્કી થાય તે કિંમત લખાય, એની પડતર કિંમત ના લખાય કોઈ દિવસ. એટલે એક વસ્તુ યાદ રાખો મિત્રો, જ્યારે પણ તમે ખરીદ કિંમત નક્કી કરતા હોય ને તો તમારે એની બજાર કિંમત લખાય. થોડા પ્રેક્ટિકલ બનવાનું, એવું ના સમજો કે આ એકાઉન્ટ આપણે ભણી રહ્યા છે, આપણી લાઈફ સાથે આ બધી વસ્તુ કનેક્ટેડ છે. તો એ રીતે તમે વિચારો કે ખરીદ કિંમત એટલે આપણે કોઈ વસ્તુ ખરીદવાની, તો એની કઈ કિંમત લખાય, એની મૂળ કિંમત લખાય? તો કે ના, એની જે કિંમતે આપણે ખરીદ્યું હોય. જેમ કે એક્ઝામ્પલ તરીકે હું કહું કે અહીંયા મકાન કેટલાનું છે, 50,000નું. આ 50,000નું મકાન છે, તો શું અહીંયા 50,000 લખી દેવાના? ના, આ વ્યક્તિ અહીં ઉભો છે, અહીંયા બીજો વ્યક્તિ છે, આ કોણ છે, વેચનાર છે, ના કોણ છે, તો કે ખરીદનાર છે. તો આ બંને વચ્ચે પહેલા તો શું થશે, ડિસ્કસ થશે. આ કે 80,000 જોઈએ મારે,
આ ભાઈ કે ના યાર 80 હજાર તો વધારે છે, બે વચ્ચે જોરદાર ડિસ્કસ થશે ને છેલ્લે આ ભાઈ હું કે સારું ચાલ એક કામ કર 60 હજાર માં આપી દે, એટલે 50,000 ની વસ્તુ કેટલામાં 60,000, તો આના માટે આ વસ્તુ કેટલામાં પડી ગઈ 60,000, તો આ વ્યક્તિ અહીં 60,000 જ લખશે ને, તો આને કઈ કિંમત કહેવાય, બજાર કિંમત કહેવાય, કઈ કિંમત કહેવાય, બજાર કિંમત કહેવાય, એટલે એક વસ્તુ યાદ રાખજો મિત્રો, જ્યારે પણ તમે ચોખ્ખી મિલકત ખરી કિંમત શોધો તો લઈ લીધેલ મિલકતોમાં જે મિલકતો લઈ લીધી હોય તે જ લખવાની, બધી લખવાની નથી, અને કઈ કિંમત લખવાની છે, બજાર કિંમત. પણ મિત્રો અમુક વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન થાય કે સર બજાર કિંમત જો દાખલામાં ન આપી હોય તો, મિત્રો બજાર કિંમત એટલે શું ખબર છે, બજાર કિંમત એટલે હવાલામાં જે કિંમત આપી હોય તે, તો અહીંયા ધ્યાન આપજો મિત્રો, પહેલી વસ્તુ કહેલો જ્યારે દાખલામાં બજાર કિંમત ન આપી હોય તો ચોપડી કિંમત લેવી, કઈ કિંમત લેવી, ચોપડી કિંમત લેવી, બરાબર છે. ત્યાર પછીની આપણે વાત કરીએ મિત્રો, જો અદ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતોની બજાર કિંમત એટલે કે હવાલામાં તેની કિંમત જો અદ્રશ્ય મિલકતોની બજાર કિંમત એટલે કે હવાલામાં તેની કિંમત આપી હોય તો જ તેને લેવી, બાકી લેવી નહીં. મિત્રો આ વાક્ય મેં શું લખ્યું તમને ખબર પડી, તો મિત્રો મેં તમને આ વાક્ય જે લખ્યું એનો આપણી અદ્રશ્ય મિલકત એટલે શું, પાગડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, બીજી ઘણી બધી આવે પણ હું લખતો નથી મિત્રો, અહીંયા ધ્યાન આપજો, પાગડી, પેટર્ન, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક આ આપણી અદ્રશ્ય મિલકતો છે. મિત્રો અદ્રશ્ય મિલકતોનો એક નિયમ સમજી લો કે અદ્રશ્ય મિલકતોની બજાર કિંમત એટલે કે પાકા સર્વેમાં જો આજે પાગડી, પેટર્ન, કોપીરાઇટ અને ટ્રેડમાર્કની જો બજાર કિંમત આપી દીધી હોય એટલે કે હવાલામાં એની કિંમત આપી દીધી હોય તો જ લખવાની, બાકી એને નહીં લખવાની, બરાબર છે. જો તમારા દાખલામાં એવું કીધું હોય ને કે પાગડીની કિંમત હવાલામાં ના આપી હોય, પાગડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક એની કિંમત જો હવાલામાં આપેલી ન હોય તો તમારે અહીંયા જેને પાગડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક લેવું નહીં, પણ એની સિવાયની મિલકતોની કિંમત ના આપી હોય તો પાછી એની ચોપડી કિંમત લેવાની. અહીંયા શું કીધું, જો જ્યારે દાખલામાં બજાર કિંમત ન આપી હોય તો ચોપડી કિંમત લેવી, કીધું છે ને, બજાર કિંમત ના આપી હોય તો કઈ કિંમત લેવાની, ચોપડી કિંમત. પરંતુ અદ્રશ્ય મિલકતોની જો બજાર કિંમત ના આપી હોય તો એની કેટલી ધારવાની, ચોપડી કિંમત, ઝીરો ધારવાની, બરાબર છે. આ વસ્તુ યાદ રાખજો મિત્રો, અદ્રશ્ય મિલકતો, હવે શોર્ટકટમાં લખીને બતાવવાની કરતા, બરાબર છે, તો તમને વધારે યાદ રહે. જો અદ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતોનો નિયમ શું છે, અદ્રશ્ય મિલકતો કઈ કઈ બોલો, પાગડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, બરાબર. અદ્રશ્ય મિલકતો, પાગડી, પેટર્ન, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક મિત્રો, અને યાદ રાખજો કે આની જો બજાર કિંમત આપી હોય, બજાર કિંમત આપી હોય, બરાબર, બજાર કિંમત આપી હોય તો જ લખાશે, બરાબર. એક વસ્તુ યાદ રાખો, અદ્રશ્ય મિલકતો, પાગડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક જો એની બજાર કિંમત આપેલી હોય તો જ આપણે અહીંયા લખવાની છે, બરાબર છે. આની અને જો બજાર કિંમત, બજાર કિંમત ન આપી હોય એટલે કે હવાલામાં એની કિંમત ન આપી હોય તો એને લખવી નહીં, તો લખાશે નહીં, બરાબર. એટલે એક વસ્તુ યાદ રાખજો મિત્રો, શું કીધું છે, અદ્રશ્ય મિલકતોની જ વાત કરવામાં આવી છે, અદ્રશ્ય મિલકતો સિવાયની મિલકતો તો લખાશે જ,
એની બજાર કિંમત આપી હોય તો બજાર કિંમત લખવાની, બજાર કિંમત ના આપી હોય તો ચોપડી કિંમત લખવાની. પણ આમાં શું નિયમ છે, અદ્રશ્ય મિલકતો જે હોય એ અદ્રશ્ય મિલકતો જો તમારા દાખલામાં એની બજાર કિંમત આપી હોય તો બજાર કિંમત લખવાની, અને બજાર કિંમત ના આપી હોય તો એની ચોપડી કિંમત કેટલી ધારી લેવાની, જીરો ધારી લેવાની. એટલે કે જીરો નો મતલબ થાય ના લખવા, બરાબર જ કહેવાય. ચલો ત્યાર પછી નો મુદ્દો છે અવાસ્તવિક મિલકતો. અવાસ્તવિક મિલકતો જેવી કે પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, વિકાસ ખર્ચ, અવાસ્તવિક મિલકતો જેવી કે પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, વિકાસ ખર્ચ, બાહ્યધરી કમિશન, બરાબર છે. તો આ બધું આપણું શું થઈ ગયું, અવાસ્તવિક મિલકતો જેવી કે પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, વિકાસ ખર્ચ, બાહ્યધરી કમિશન લેવી નહીં. ચોખ્ખી મિલકત ગણતા ચોખ્ખી મિલકતોમાં લેવી નહીં, બરાબર છે. તો મિત્રો આ વસ્તુ યાદ રાખજો, અવાસ્તવિક મિલકતો જેવી કે પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, વિકાસ ખર્ચ, બાહ્યધરી કમિશન, બરાબર, ચોખ્ખી મિલકતોમાં લેવાનું નથી. એનો મતલબ કે આ જે વસ્તુ છે એનાય મિલકત તરીકે આ બધી જે વસ્તુઓ છે એ બધાને અહીંયા લેવાનું નથી, લઈ લીધેલ મિલકતોમાં. બીજી રીતે વાત કરીએ, નહીં ભેગો થયેલ નફો, ભેગો થયેલો નફો, ભેગો થયેલ નફો. હવે ભેગો થયેલ નફો કોને કહેવાય, તો ભેગો થયેલ નફાને, ભેગા થયેલ નફાને લઈ લીધેલ દેવામાં, લઈ લીધેલ દેવામાં લખાશે નહીં. બરાબર. હવે ભેગો થયેલ નફો એટલે કયો કયો નફો, તો કે અહીંયા હું લખી દઉં છું, સામાન્ય અનામત, અનામત ભંડોળ, મૂડી અનામત, આકસ્મિક અનામત, કારીગર અકસ્માત, વળતર ભંડોળ, વીમા ભંડોળ વગેરે. અહીંયા ધ્યાન આપો, ભેગો થયેલો નફાને લઈ લીધેલ દેવામાં લખાશે નહીં. નફા નુકસાન ખાતું, જમા બાકી. મિત્રો અહીંયા ધ્યાન આપજો, ફરીવાર તમને કહી રહ્યો છું, શું કીધું છે, ભેગો થયેલો, આ બધું ભેગો થયેલ નફો કહેવાય. તો ભેગા થયેલા નફાને લઈ લીધેલ દેવામાં લખાશે નહીં, તો કે આ બધી વસ્તુ અહીંયા લઈ લીધેલ નફામાં ના લખાય. એટલે આ બધી વસ્તુ અહીંયા ભૂલથી પણ લખતા નહીં. અને છેલ્લો મુદ્દો કે કારીગર અકસ્માત, કારીગર અકસ્માત, વળતર ભંડોળ નહીં વહેંચાયેલો, નહીં વહેંચાયેલો નફો છે. કારીગર અકસ્માત વળતર ભંડોળ એ નહીં વહેંચાયેલો નફો છે, માટે લઈ લીધેલ દેવામાં આવશે નહીં. પરંતુ જો કારીગર અકસ્માત વળતરનો દાવો આપેલો હોય, કારીગર અકસ્માત વળતરનો દાવો આપેલો હોય તો તેને લઈ લીધેલ દેવામાં ગણવું.
એટલે ખબર પડી મિત્રો અહીંયા શું કીધું છે કારીગર અકસ્માત વર્તનનો દાવો આપેલો હોય બરાબર કારીગર અકસ્માત વર્તનનો દાવો આપેલો હોય તો એને તમારે ક્યાં લખવાનું લઈ લીધેલ દેવામાં તમારે લખવું પડશે બરાબર તો મિત્રો આના જે કોન્સેપ્ટ હતા એ અહીંયા પૂરા થાય છે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ખરીદ કિંમત કઈ રીતે શોધવાની એના ઉદાહરણ જોઈશું બરાબર તો મિત્રો આવજો બાય બાય